गुड आफ्टरनून फ्रेंड्स, आज आप गुजराती में काव्य छ राटा फूल जे आप बाकी स्वाध्याय है ये आप जोईए। प्रश्न चार, सूचना मुजब करो। दरेक प्रश्न में अलग अलग सूचनाओं आपने आपवामां आवी छे, एटले आपणे ए सूचनाओ वाँचीने ए प्रमाणे आपणे लखवानुं रहेशे। तो पहली सूचना छे, नमूना मुजब शब्द जोड बनावो। तो आपणे आ काव्य पंक्तिमांथी शोधीने शब्दनी जोड बनावानी छे। आपणने उदाहरण आपेलुं छे ए प्रमाणे आपणे पहेला शीखीशुं અને એ પ્રમાણે બીજી જોડ આપણે બનાવીશું અને લખીશું। ઉદાહરણ આપ્યું છે ડાળ, તો એક ડાળ માટે પોપટડો, તો શું જવાબ આવશે? પોપટડો। એક ડાળ તો એની શબ્દ જોડ છે પોપટડો, એટલે કે ડાળ પણ કોણ હતો? તો પોપટ હતો। બરાબર, આ આપણે ઉદાહરણમાં શબ્દજોડ આપી છે। બીજી આપણે હવે આગળ જોઈએ, બીજું છે ગોંખ, તો ગોંખમાં શું આવશે જોઈએ આપણે। એક ગોંખ માટે ભાભલડી, તો એની શબ્દજોડ આવશે ગોંખની ભાભલડી। બરાબર ને? એ પ્રમાણે આપણે ત્રીજું જોઈએ, પાળ, તો પાળ શબ્દ આપણે આખા કાવ્યમાં બે જગ્યાએ આપણને આપ્યો છે, તો પાળની બે જોડ બનશે। તમને જે યોગ્ય લાગે એ તમારે બેમાંથી એક લખવાની, હું તમને બંને બતાવું છું, તે આપણે જોઈએ ચિત્ર દ્વારા। તો આગળના પેજની પંક્તિમાં આપણે આપ્યું છે કે એક પાળ માટે પાળેવડું, એટલે એની શબ્દ જોડ પાળ પારેવડું આવે। અને પાછળની પેજ પર જે એક પંક્તિ આપી છે એમાં પણ પાળ શબ્દ આપ્યો છે કે એક સિંધુ પાળે સાંજલદી, એટલે પાળ સાંજલદી, એ પણ જોડ આવી શકે। એટલે તમે બેમાંથી તમારે જે જોડ લખવી હોય એ લખી શકો, બંને સાચી જ છે આપણી। એ પછીની જોડ છે ચોથું, પાંચમું અને છઠ્ઠું, નાળ, આભ, મોલ, એ તમે કાવ્ય પંક્તિમાંથી શોધીને જાતે લખજો। એના પછીનો છે અંતે યો આવે તેવા શબ્દો લખો, એમાં પણ આપણે એક ઉદાહરણ આપ્યું છે ડોલડીયો, તો યો શબ્દ છેલ્લે આવે છે। તો એ પ્રમાણે આપણે બીજું લખી શકીએ કાવ્યને આધારે, તો સેથલીઓ, ત્રીજું લખી શકીએ પાવડીઓ। બરાબર, એ સિવાય આપણે બહારના પણ લખી શકીએ, દાખલા તરીકે ગોવાળીઓ, બરાબર ને, મજૂરીઓ, એ પ્રમાણે તમે લખી શકો। એના પછી આપણને આપ્યું છે જોડ આપણે બનાવવાની છે। પહેલાં આપણે બનાવી શબ્દોની જોડ એ કાવ્યમાંથી બનાવી, હવે આ બીજી છે શબ્દ જોડ। હવે એ શબ્દ જોડ કઈ રીતે બનાવવાની એનું પણ આપણને ઉદાહરણ આપ્યું છે। તો ઉદાહરણ આપને આપ્યું છે તો કૂતરો, તો એની જોડમાં બનાવ્યું છે કૂતરી। બરાબર, તો એ પ્રમાણે આપણે બીજા શબ્દોની પણ બનાવીએ। આ જોડ નર જાતિ અને એની જોડમાં નર જાતિ છે, તો કે કોઈકમાં નર જાતિ તો એની જોડમાં નારી જાતિ, એ રીતે જોડ બનાવેલી છે। તો બીજું આપણે જોઈએ તો કબૂતર, તો કબૂતર નર જાતિમાં છે તો એની જોડ બનાવવાની છે, તો નારી જાતિમાં શું આવશે? કબૂતરી। બરાબર, તો કબૂતરી। હવે ત્રીજું છે બકરો, તો બકરોની જોડ બનાવવાની છે આપણે, શું આવશે? બકરી। બરાબર છે, એ રીતે તમારે
बीजा शब्दों की जोड़ बनावानी रहेशे जे तमने आवड़े छे बराबर ए प्रमाणे तमारे लखवानुं रहेशे। हवे पछीनी सूचना छे लाल रंगनी कोई पण छ वस्तुना नाम लखो। आपणा काव्यनुं नाम पण शुं हतुं खबर छे तमने? राता फूल। राता एटले के मैं वात तमने करी थी रातो रंग एटले के लाल रंग। तो आपणा आखा काव्यमां लाल रंगनी ज वात करवामां आवी छे अने एमे लाल रंग घणा बधा लोकोने गमतो होय छे प्रिय होय छे। तो ए वस्तुओना नाम तमारे लखवाना छे। कोई पण छ वस्तुओना नाम आपणे लखवाना छे। जेम के कंकु, तो कंकु कया रंगनुं होय? लाल रंगनुं होय। घणा बधाने गुलाबमां लाल रंगनो गुलाब घणो गमतो होय तो गुलाबनुं फूल पण आवी शके ने लाल रंगमां। ત્રીજું તો ટામેટું, આપણે આખું કાવ્ય પણ શીખી ગયેલા, તો એનો રંગ પણ કેવો હોય? લાલ હોય છે। એ પ્રમાણે બીજા તમારે લખવાના છે। પહેલામાં આપણે લાલ રંગની વસ્તુઓનો નામ લખ્યા, એના પછીની સૂચનામાં છે લીલા રંગની છ વસ્તુના નામ લખો। એમાં અત્યારે ચોમાસામાં વરસાદ પડવાને કારણે જો ખેતરમાં આપણે જઈએ તો એકલું લીલું છમ જ દેખાતું હોય નહીં, લીલા લીલા ઘાસનું ઝાડ હોય, વેલા હોય, ઘાસ દેખાય ને, કેવું લીલું છમ દેખાતું હોય નહીં? એટલે આપણે લીલા રંગની કોઈ પણ છ વસ્તુનો નામ આપણે લખવાના છે। તો એની વાત તો મેં તમને કરી દીધી છે, ખબર છે કયા રંગની વાત કરી છે? લીલા રંગની કે ઘાસ, તો ઘાસ કયા રંગનું હોય? લીલા રંગનું હોય। વૃક્ષો, પાન, મરચું, બરાબર એ પ્રમાણે તમારે બીજી લીલા રંગની વસ્તુઓના નામ લખવાની રહેશે। હવે છે પ્રશ્ન 5, કૌંસમાં આપેલા શબ્દો શબ્દ કોષ્ટકમાંથી શોધી તેના પર ગોળ કરો। આપણને કૌંસમાં ત્રણ શબ્દો આપ્યા છે, પહેલું છે પારેવડું, બીજું ભાબલડી અને ત્રીજું ચુંડલદી। હવે આ ત્રણ જ શબ્દો તો આપણે શોધવાના છે, એમાંથી ઉદાહરણનો એક શબ્દ પારેવડું તો આપણને આપી જ દીધું છે, બાકી રહ્યા બે શબ્દો, એ તો તમે શોધી પણ કાઢ્યા છે, બરાબર ને? બરાબર, તો પછી એ શબ્દોને તમે લંબગોળ કરી દો અને આ ચોરસ તમારે નોટમાં પણ દોરવાનું છે અને શબ્દો શોધીને લંબગોળ કાઢવાના છે, બરાબર?